સુરતમાં જૂની કલેક્ટર કચેરી ખાતે અરજદારોની ભારે હાલાકી પડી રહી છે. જરૂરી આવક અને નોન ક્રિમિલિયર સર્ટી માટે ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થીઓના એડમિશનમાં જરૂરી પુરાવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. તો આજથી આવક અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે બે સાક્ષી ફરજિયાત કરાયા છે. રાજકોટની બે અલગ અલગ કચેરીમાં છે અલગ અલગ નિયમો. બહુમાળી ભવન ખાતે સાક્ષી ફરજિયાત નથી, જ્યારે પૂર્વ મામલતદાર કચેરીમાં બે સાક્ષી ફરજિયાત કરવામાં આવ્યા છે. સરકારના નિયમ મુજબ નિયત નમૂના પ્રમાણે સાક્ષી જરૂરી હોવાનો મામલતદારનો બચાવ. મહત્વનું છે કે ધારાસભ્ય રમેશ ટીલાળાએ તમામ મામલતદાર કચેરીઓમાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ નીકળે તેવી માગણી કરી હતી. પેલા કઈ નતા ફોટો ફાડ દેતા હતા. મારા છોકરાનો આવક દાખલો કઢાવવા આવ્યો છો. સવારે 9 વાગ્યા થી આવ્યો છો, પણ અહીંયા ફોર્મ ભરીને દીધું તો સાહેબે એમ કીધું કે બે સાક્ષી લેતા હો, એનું આધાર કાર્ડ લેતા આવો અને રૂબરૂ અહીંયા લેતા આવો. હવે અહીંયા હેરાનગતિ કેવી, હવે તારે સાક્ષી ગોતવા ક્યાં જવા? હવે સાક્ષીને અહીંયા ભેગા લઈ આવવા, એના કામ ધંધા ખોટી કરવા, અમે કામ ધંધા ખોટી કરીને આવી છીએ. હવે અહીંયા બીજી ફેરે આવે કોણ અહીંયા? એના કરતાં છે ને ઓફિસ બંધ કરી દો અને કહી દો કે ભાઈ તમારી રીતે કરી લેજો. ખાસ તમે કામ શું કરો? તમને હું રિક્ષા હલાવું છું. ના ના, મને કઈ ખબર નહોતી. આજથી સાહેબે નવો નિયમ બહાર પાડેલ છે. હું આવકનો દાખલો છે ને આપણે સ્કૂલ માટે દેવા માટે કઢાવવા આવ્યો છું. તો આ હતા ત્યાર